सूरत चेम्बर ऑफ कॉमर्स ना उपक्रमे आयोजित यार्न एक्सपो नु रविवार ना रोज उद्घाटन करायु, जेमा केंद्र सरकार ना कापड़ विभाग ना राज्य कक्षा ना मंत्री दर्शना जरदोस खास उपस्थित रह्या हता। केंद्र सरकारे कापड़ पर लागता जीएसटी मा एकाएक 7% नो वधारो झीकी दीधो छे। अगाउ 5% जीएसटी लागतो हतो, ते हवे वधारीने 12% करी देवायो छे। वेपारीओ तथा उद्योगकारोए मंत्री दर्शना जरदोशने आ बाबते रजूआत करी हती। दर्शना जरदोशे जीएसटी घटाडवा नाणा मंत्रीने रजूआत कराशे तेवी खात्री आपी छे। આઝાદીના અમૃત મહોત્સવમાં 75મા વર્ષે અમે બધાએ દરેક મિનિસ્ટ્રીએ કોઈકને કોઈ સંકલ્પ કર્યા છે, અને આત્મનિર્ભર ભારતમાં બનેલી પ્રોડક્ટ આખી દુનિયા વાપરે, દુનિયાને એની ઓળખ થાય એને માટેના જ્યારે મંત્રાલયે પ્રયત્ન આદર્યા છે, ત્યારે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સુરતની અંદર ઇન્ડસ્ટ્રીયલિસ્ટ દ્વારા ખૂબ સરસ આનું એક્ઝિબિશન થઈ રહ્યું છે। હવે વાત કરીશું યાર્ન એક્સપોની। આ એક્સપોમાં નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ થકી કેળા અને મકાઈના ફાઇબરમાંથી બનાવવામાં આવેલા યાર્નનું નિદર્શન કરાયું છે। ખાસ કરીને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની પ્રવૃત્તિને વેગ આપવા માટે ચેમ્બર ખાસ કિસ્સામાં સ્ટોલની ફાળવણી કરાઈ છે, જેમાં કેળા અને મકાઈના રેસામાંથી સૌથી પહેલા યાર્ન બનાવવામાં આવે છે। ત્યારબાદ આ યાર્નમાંથી પગ, લૂછણિયા અને કાગળ બનાવવામાં આવ્યા છે। ટેક્સટાઇલ યાર્ન એક્સપોમાં સુરત સહિત દેશભરમાંથી 75થી વધુ એક્ઝિબિટર્સ ભાગ લઈ રહ્યા છે। દેશભરના યાર્ન ઉત્પાદકો એક મંચ પર આવી યાર્નની બધી જ વેરાયટીઓ જેવી કે પોલિએસ્ટર, નાયલોન, વિસ્કોસ, કોટન અને કેટોનિકને 3 દિવસ સુધી પ્રદર્શિત કરવામાં આવશે। 10 દિવસ પહેલા ફેસબુક પર આ નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીનું R&D વિડીયો મેં જોયો, એમાં એ લોકોએ આપણા જે કેળાના પાન આવે ને જે ઓલમોસ્ટ વેસ્ટ જાય છે, તો એમાંથી એ લોકો એના રેસામાંથી એટલે ફાઇબરમાંથી એ લોકોએ યાર્ન ડેવલપ કર્યા છે, અને હજુ એનું એનામાંથી જે કંઈ બી નાના નાના પ્રોડક્ટ, ધારો કે લૂંછણીઓ છે, મેટ છે, પેપર છે, એ બધા એ લોકો ડેવલપ કર્યા છે, અને એમાંથી સારું યાર્ન બની શકે એનું R&D પણ ચાલુ છે, અને બેને એમને ખાતરી આપી છે કે એમને મશીનરીને લગતું એન્ટી ઇન્ફેક્શન, એમને મશીનરી કે પછી R&D માટે બીજી કોઈ પણ જરૂર હોય તો ટેક્સટાઇલ મંત્રાલય તરફથી એમને સહાય કરવામાં આવશે, અને એ બધું કોઓર્ડિનેશન, ધારો કે આવા રિસર્ચ સેન્ટર આખા ઇન્ડિયામાં ટેક્સટાઇલ સેન્ટર અને બીજા બધા રિસર્ચ સેન્ટરમાં પણ થશે, અને એ બધું કોઓર્ડિનેશન ટેક્સટાઇલ મિનિસ્ટ્રી તરફથી કરવામાં આવશે એવું બેને ખાતરી આપી છે। અને ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ।